G6 न्यूज़ चैनल में तमाम दर्शक मित्रों नु हार्दिक स्वागत छे। हूँ छु फरहान बोरा। आओ आगळ वधीए आज नी नवी हेडलाइन्स तरफ। देशना गृहप्रधान अमित शाह 10 सप्टेम्बरे राजस्थान नी मुलाकाते जशे, ज्यां तेओ जोधपुर में आयोजित भाजप नी राष्ट्रीय अनुसूचित जनजाति सेल नी कार्यकारिणी बैठक में भाग लेशे। मळती माहिती मुजब अमित शाह जोधपुर ब्लॉक लेवलना कार्यकरो अने अधिकारीओने पण मळी शके छे। जो कि आ कार्यक्रम की सत्तावार माहिती टूंक समय में जाहिर करवामां आवशे। तमने जणावी दईए कि जोधपुर में विधानसभा चूंटणी पहला भाजप ओबीसी मोर्चा ने राष्ट्रीय कार्यकारिणी एक तीरथी बे निशान साधवा मांगे छे। राजस्थान ना मुख्यमंत्री अशोक गहलोत नो गृह जिल्लो जोधपुर छे। बुधवार जाहिर रजा होवाना कारणे आजे सीएम भूपेन्द्र पटेल की अध्यक्षता में कैबिनेट बैठक मळशे। बैठक में अनेक महत्वना मुद्दाओं पर चर्चा करवामां आवशे, जेमां पाक नुकसान सर्वे, श्रवण तीर्थ योजना नो लाभ लेनार प्रवासी अंगे चर्चा करवामां आवशे। तो वरसाद बाद जलाशयों में नवा नीर नी आवक थई छे, त्यारे जलाशयों नी वर्तमान स्थिति अंगे पण चर्चा करवामां आवशे। उपरांत रस्ता नुं समारकाम अने विधानसभा चोमासु सत्र पर पण चर्चा करवामां आवनार छे। गुजरात में कोर कमिटी नी बैठक वडाप्रधान ना अध्यक्षस्थाने मळता अनेक तर्क वितर्क उभा थया छे। जो के आ कोर कमिटी हळवा थवा माटे तेमज वडाप्रधान ने પોતાના અનુભવોને આધી માર્ગદર્શન આપવા માટે બોલાવી હોવાનો તર્ક આપવામાં આવી રહ્યો છે। અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે 2 કલાક કરતાં વધુ સમય વિતાવવો અને ત્યારબાદ કમલમ ખાતે કોર કમિટીમાં પણ 2 કલાકની સૂચક હાજરી વચ્ચે ભાજપ સંગઠન કહે છે કે કોર કમિટીની વિનંતીને ધ્યાનમાં રાખી વડાપ્રધાને કમલમ ખાતે કોર કમિટીની અધ્યક્ષતા કરી સૌ કોઈ સાથે મુલાકાત કરી હતી। માત્ર ઔપચારિક મુલાકાત તરીકે આખી આ બેઠકને ખપાવાઈ રહી છે। ડિસેમ્બર મહિનાની 15 તારીખ અગાઉ નવી સરકાર રચવામાં આવી શકે છે અને એ માટે રાજ્યમાં 3 પક્ષ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે। એવામાં ચૂંટણી આયોગ દ્વારા ઓક્ટોબર માસમાં દિવાળી સમયે જ ગુજરાત ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે। સુરતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકારણ ગરમાયું છે। દરેક પક્ષો કાર્યકરો અને મતદારોને આકર્ષવા માટેનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની શરૂઆત કરી છે। ઉધના વિસ્તારમાંથી ભાજપના 1100 જેટલા કાર્યકરો અને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભાજપ છોડી આપમાં જોડેલા જયસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભાજપમાં 9 વર્ષ રહેવા છતાં કોઈ કામ જ નહોતા થતા, તેથી ઈમાનદાર આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કર્યું છે। જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલી રહી હતી। આ દરમિયાન ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું, જેથી અફરાતફરી મચી ગઈ હતી। મિટિંગમાં માઇક ચાલુ થતા બળદ ભડક્યા હતા, જેના કારણે બળદ મિટિંગમાં ઘૂસી આવ્યા હતા। આ બળદગાડામાં 6 થી 7 લોકો બેઠા હતા। સદનસીબે જાનહાનિ ટળી હતી, જો કે 15 જેટલી ખુરશીઓ તૂટી હતી। વલસાડની પ્રખ્યાત સિંગરની પારડી પાર નદી પાસે અવારું જગ્યાએથી કારમાં લાશ મળી આવી હતી। આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગાયિકા વૈશાલી બલસરાને ગળે ટૂંકો આપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પારડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસે હાથ ધરી હતી। આરટીઈમાં એડમિશન લીધા બાદ સ્કૂલ દ્વારા હેરાનગતિ થતી હોવાની અનેક ફરિયાદો આવી રહી છે, ત્યારે વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં 3rd ના વિદ્યાર્થી સાથે ભેદભાવ થતો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો હતો। બાળકને ચાલુ વર્ગે પિશાબ કરવા જવા દેવામાં આવતું નથી તથા તેને લેસન ડાયરી પણ આપવામાં નથી આવતી। આરટીઈ હેઠળ એડમિશન લઈ ભણી રહેલા પ્રિન્સ નામના 3rd ના વિદ્યાર્થી સાથે ભેદભાવ થતો હોવાનો પ્રિન્સના પિતા ઘનશ્યામભાઈએ આક્ષેપ કર્યો હતો। તેમણે સ્કૂલના આચાર્યને આ બાબતે લેખિતમાં અરજી પણ આપી છે અને જણાવ્યું છે કે પ્રિન્સ બીમાર નથી, પરંતુ પેશાબ કરવા જવું હોય તો તે રોકી શકતો નથી, છતાં ટીચર દ્વારા તેને પેશાબ કરવા જવા દેવામાં આવતો નથી। આરટીઈમાં એડમિશન લીધું હોવાનું આ પ્રકારે વર્તન કરાઈ રહ્યું છે। કોઈ તકલીફ હોય તો મારા બાળકને હેરાન કર્યા વિના મને જણાવવા વિનંતી, જો કે આ અરજીનો કોઈ જવાબ આવ્યો નથી। અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં G6 ન્યૂઝ।